சித்தானம் நமோயதியானம் நமோ உபாத்யாயணம் நமோலோயே சவ்வசாஹுணம் ஏஷோ பஞ்சநமுக்காரோ சவ்வ பாவ பணாசனம் மங்களானஞ்ச சவ்வேஷேம் படமம் ஹவை மங்களம் நமோ துர்வார ராகாதே வைரிவார நிவாரிணே அர்ஹதே யோகிநாதாய மஹாவீராய தாயினே மோக்ஷ மார்கஸ்ய நேதாரம் பிதாரம் கர்ம போப்ருதாம் ஜ்ஞாதாரம் விஸ்வதத்வானாம் வந்தே தத்குணலப்தே அஜ்ஞானதிமிராந்தானாம் ஜ்ஞானாஞ்சனசலாகயாம் சக்ஷுருன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. அஹோ ஸ்ரீ சத்புருஷ்ணாவச்சனாமிருத் முத்ரா அனே சத் சமாகம் சுசுப்த சேதன்யை ஜாகிருத் கர்னார் படுத்தே விருத்தினை ஸ்திர ராக்னார் தர்சன மாத்திரத்தி பண நிர்தோஷ் அபூர்வ ஸ்வபாவனே பிரேரக் ஸ்வரூப் பிரதீதி அப்ரமத்த சயம் அனே பூர்ண வித்ராக் நிர்விகல்ப ஸ்வபாவனா காரணபூத் சில்லே அயோகி ஸ்வபாவ பிரகட் கரே அனந்த அவ்யாபாத ஸ்வரூபமா ஸ்திதி கராவனார் திகார ஜெயவந்தவர்த்தோ ஓம் சாந்தி சாந்தி சாந்தி. அனந்தாய அனந்த பாவ ஹேதாதி ஆ
સ્વાધ્યાયમાં શ્રી આત્મસિદ્ધિ સતશાસ્ત્ર, એમાં આત્માર્થીના લક્ષણ ઉપર વિચાર ચાલે છે. હવે આગળની ગાથા વિચારીએ છીએ, 39મી ગાથા. દશાનયે વિજ્ઞા સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે નયંતર રો. જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામે નહીં ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે. કેવી દશા પામે નહીં? તો કે કસાયો મંદ પડે નહીં, મોક્ષ સિવાય બીજા પ્રકારની બધી ઈચ્છાઓનો નિરોધ થવો જોઈએ, પરિભ્રમણનો જેને થાક લાગવો જોઈએ, અને જગતના તમામ જીવો પ્રત્યે એને અંદરમાં સમતા ભાવ રહેવો જોઈએ, અહિંસામય ભાવ રહેવો જોઈએ, કોઈ જીવને દુઃખ પહોંચાડવાનો અંદરમાં ભાવ ના થાય, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આવી દશા જ્યાં સુધી પામે નહીં ત્યાં સુધી એ જીવ મોક્ષ માર્ગની અને માર્ગની પ્રાપ્તિ ના થાય. મોક્ષની વાત તો પછી છે. મોક્ષ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ કર્યા પછી થાય છે. સાચી મોક્ષ માર્ગની શરૂઆત તે કર્ણાનુયોગના શાસ્ત્રમાં તો હજી એને મોક્ષ માર્ગ સ્વીકાર્યો નથી આમ તો, પણ હવે એ ક્રમે કરીને આવશે એમ મૂક્યું છે. તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ ના થાય તો મોક્ષની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? મોક્ષ માર્ગ એટલે સમ્યક દર્શન ચારી ત્રણેય મોક્ષ માર્ગ, તો એની પ્રાપ્તિ એને થાય નહીં. અને જે અનાદિકાળની આત્માની ભ્રાંતિ છે કે જે અનંત દુઃખનું કારણ છે, એનો અંતરરોગ આ જે ભ્રાંતિનો મિથ્યાત્વનો એ મટે નહીં. આત્માર્થીપણું આવ્યા વગર અંદરની ભ્રાંતિ ટળે નહીં એમ કહે છે. તો આ દશા પ્રગટ થવા માટે આપણે પોતાને પુરુષાર્થ કરવાનો છે. બીજા દ્વારા આપણી દશા વધી જાય એવું બનવાનું નથી, આપણા દ્વારા જ આપણી દશા વધે છે. જેને ખટકશે એ અટકશે, જેને ખટકશે એ અટકશે. જેને અંદરમાં ખટક નથી લાગતી એનો મનુષ્ય ભાવ બેકાર જાય છે. નથી ધર્યો દેહ વિષય વધારવા કે નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા, આ મનુષ્યનો દેહ તો મોહનો ક્ષય કરી અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. પણ મોટા ભાગના જીવો આ મનુષ્ય ભવને પાપાશ્રવોના કારણ દ્વારા ઉડાડી નાખે છે અને પરિણામે અધોગતિમાં પહોંચી જાય છે. મોટા ભાગના જીવોની સ્થિતિ આવી છે આ કાળમાં, એટલે એને પંચમ કાળ કયો છે, ધીટ ઊંડાવ સર્પિણી કાળ કયો છે. ઊંડાવ સર્પિણ કાળ તો આવે, અનેક પ્રકારના પરિવર્તનમાં આવતા હોય છે. પંચમારામાં ઉત્સર્પિણી અને અવસર્પિણી, એમાં કહે છે કે વર્તમાનમાં જે ધીટ ઊંડાવસર્પણ કારણ છે એ તો કેટલી અવસર્પિણીઓ જાય ત્યારે કોક વખત આવો આવે, અને આપણા ભાગ્ય આમાં એન્ટ્રીમાં આની એન્ટ્રીમાં આપણે આવ્યા છીએ અત્યારે આ કાળમાં.
ચારે બાજુ તમે વાતાવરણ જુઓ તો આપણને પરમાર્થ માર્ગી જીવોને દયા આવે એવું છે. કોઈને સ્વદયા નથી, અને સ્વદયા વગરની પરદયા પણ સાચી દયા નથી. સ્વદયા વગરની પરદયા પણ સાચી દયા નથી. પોતાના ઉપર દયા થવી જોઈએ કે હવે હું મારા આત્માને પરિભ્રમણમાંથી મુક્ત કરું, આ બધા જન્મ જરા મરણના દુઃખોથી મુક્ત કરું. એક બહુ થોડો કંઈક પુણ્યનો ઉદય છે એટલે આપણને ખ્યાલ નથી આવતો. પુણ્યના ઉદયમાં જીવ દુઃખી તો છે જ, પણ એને દુઃખ નજરમાં નથી આવતું. પાપના ઉદયમાં તો દુઃખ છે જ, દેખાય છે. તો આ દુઃખો, જન્મ જરા અને મરણના દુઃખોમાંથી મુક્ત થવું હોય, આધિ વ્યાધિ ઉપાધિના દુઃખોમાંથી મુક્ત થવું હોય, તો આ સમ્યક દર્શન વગર દુઃખોથી છૂટાયો નથી. 569 પત્રમાં કૃપાળુદેવ મૂક્યું છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. ત્યાં સુધી કહે છે મોક્ષ માર્ગની પ્રાપ્તિ ના થાય, આત્મભ્રાંતિ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી. જીવને પોતાની જ ભ્રાંતિ રહી ગઈ છે, એને હું કોણ છું. ભલે બોલવામાં ક્ષયોપશમ જ્ઞાનના આધારે વધારે વાંચ્યું કે સાંભળ્યું તો બોલે કે હું આત્મા છું, પણ હકીકતમાં એને આત્માનો લક્ષ નથી, આત્માની ઓળખાણ નથી, આત્માની સાચી શ્રદ્ધા નથી. પોપટિયું જ્ઞાન ગોખેલું છે, બોલી જાય છે, એટલે એને જે આત્માનું મહાત્મ્ય આવવું જોઈએ એ પ્રકારનું મહાત્મ્ય આવ્યું નથી. દુનિયાના સર્વ પદાર્થો કરતાં આત્માનું મહાત્મ્ય જ્યારે આપણને વિશેષ આવે ત્યારે કંઈક આપણે સમજીએ કે આત્માનો આપણે ઓળખાણ કરી છે. તો આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. મોટામાં મોટો રોગ કેન્સર નહીં, એમ કહે છે કે તમને ડાયાબિટીસ કે બીજા થયા હોય નહીં. આત્માને તો કંઈ ડાયાબિટીસ કેન્સર થતા નથી. આત્માને રોગ તો કયો રોગ છે? મિથ્યાત્વનો રોગ છે, આત્મભ્રાંતિનો રોગ છે. અને એ મિથ્યાત્વના કારણે અનંત દુઃખો જીવ અનાદિકાળથી ભોગવતો ભોગવતો આવ્યો છે, કે જે દુઃખોનું વર્ણન તીર્થંકર પરમાત્મા પણ એમની વાણી દ્વારા કરી શકે નહીં, એવા અનંત અનંત દુઃખો અનાદિકાળમાં અનંતવાર ભોગવ્યા છે. અને હજુ જો તેના કારણોનો નાશ કરવામાં ના આવે તો ભોગવવા પડે એ સુનિશ્ચિત છે. અત્યારે જીવ ખાવામાં પીવામાં હરવામાં ફરવામાં ઊંઘવામાં મોજ શોખની અંદરમાં જીવન વિતાવી નાખે છે અજ્ઞાની. અનંત દુઃખનું કારણ છે પ્રભુ. જ્યાં લગી આત્મા તત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી, બધી સાધનાઓ ખોટી પડી જાય છે, સાચી નથી થતી. અનંત દુઃખનો હેતુ મિથ્યાત્વના કારણે જીવ અનંત દુઃખ પામે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અત્યાર સુધી કેટલો દુઃખ આપણે ભોગવ્યો છે? અનંત પ્રકારનો. અને હજુ મિથ્યાત્વ ના જાય તો કેટલું દુઃખ ભોગવવું પડે? અનંત દુઃખ. માનસિક દુઃખ હોય, શારીરિક દુઃખ હોય, વિભાવ એ જ દુઃખ છે. વિભાવ
એ જ દુઃખ છે. અને જુઓ કે 24 કલાક આપણને વિભાવ ભાવ કેટલા થાય છે અને સ્વભાવ ભાવ કેટલા થાય છે જોઈ લો. તો વિભાવ છે ત્યાં આશ્રવ બંધ થવાના, અને આશ્રવ બંધ કર્મના થવાના તો એના ફળ ભોગવવાના, એના ફળમાં દુઃખ છે પ્રભુ. આ અંતરરોગ છે, મિથ્યાત્વ આત્મભ્રાંતિ એ અંતરંગ રોગ છે, એ આત્માનો રોગ છે. બીજા બધા શરીરના રોગો હોય છે, શરીરના રોગો ગમે એટલા હોય તો આત્માને નુકસાનકારક નથી. આત્માને નુકસાનકારક તો આત્માના જે આત્મભ્રાંતિના રોગ છે એને વધારે નુકસાનકારક, દુઃખદાયક છે અને અધોગતિમાં નાખનારા થઈ જાય છે. તો આવી દશા આવ્યા વગર આપણું કલ્યાણ થાય નહીં. તમે ગમે એટલું સાંભળો, વાંચો, વિચારો, કરો બીજું, બારમાં તપ ત્યાગ ગમે તે કરો, પણ જ્યાં સુધી કસાયની ઉપશાંતતા ના થાય, મોક્ષ સિવાય બીજા કોઈ પદાર્થોની મેળવવાની ભોગવવાની અભિલાષા ના થાય, રાખવાની અભિલાષા ના થાય, 4 ગતિના દુઃખનો અંદરમાં ખેદ થાય અને સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો, પ્રાણી માત્ર ઉપર દયામય ભાવ આવે, આ જીવ આત્માથીના લક્ષણમાં આવ્યો કહેવાય, તો એ જીવનો આત્મભ્રાંતિ રોગ હવે એને સત્પુરુષનો બોધ મળે તો એની પાત્રતા થઈ છે. અને પાત્રતાના આધારે સત્પુરુષના બોધનું નિમિત્ત પામી અને પોતાનું કાર્ય પોતાના દ્વારા પોતામાં પોતા માટે પોતાથી પોતે કરી લેશે. ષટ કાર્ય અભેદ, ષટકારક અભેદ. આગળની ગાથા કહેશે હવે. આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. આવે જ્યાં એવી દશા, આવી આત્માર્થીની દશા આવે, આત્માર્થીના લક્ષણો અંદરમાં પ્રગટ થાય, ત્યારે સત્પુરુષોનો બોધ કાર્યકારી થાય છે. આટલો બધો સત્પુરુષો બોધ આપે છે છતાંય એકાદ બે જીવ જ પોતાનું કાર્ય કરી શકે છે, બાકીના નથી કરતા. ઘણા સાંભળનારા ઘણા હોય છે. કેમ કે આ પ્રકારની દશા હજી અન્નમાં આવ્યા નથી. તો બોધનો ફળ શું આવવું જોઈએ? જ્ઞાની પુરુષોએ આપણને તત્વનો બોધ આપ્યો, આત્માનો બોધ આપ્યો, તો એ બોધનો આધાર લઈને આપણી અંદરમાં સુવિચારણાની શ્રેણીઓ ચાલવી જોઈએ. હવે તત્વના વિચાર થવા જોઈએ, તત્વથી સ્વરૂપની ઓળખાણ થવી જોઈએ, તત્વથી દેવગુરુ ધર્મની ઓળખાણ થવી જોઈએ, તત્વથી મોક્ષ માર્ગની ઓળખાણ થવી જોઈએ. તત્વરૂપથી જે ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. તત્વથી ઓળખો, 9 તત્વને પણ તત્વથી ઓળખો એમ કહે છે. 9 તત્વ છે એને પણ તત્વથી ઓળખો. તો એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ શોભે, અર્થાત પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. દશા વગર બોધનું પરિણમન થતું નથી. બોધ સાંભળે છે ઘણા, પણ પરિણમન ફળ કેટલાને આવે છે?
કે જે યોગ્યતાવાળા જીવ હોય એટલાને જ આવે છે. માત્ર બોધ સાંભળવાથી કલ્યાણ થઈ જવાનું હોય તો આપણે અનેક વાર સમોસણમાં જઈને બોધ સાંભળ્યા છે, અનેક વાર બીજા જ્ઞાનીઓના બોધે આપણે સાંભળ્યા છે, પ્રત્યક્ષનાય સાંભળ્યા છે, પરોક્ષનાય સાંભળ્યા છે અને વાંચ્યા છે, છતાં આપણું કાર્ય કેમ નથી થયું? કોનો વાંક છે, આપણો કે બીજાનો? એટલે આપણે મોટું ખાતું કર્મના ઉદયનું છે તો કર્મના નામે નાખી શું થાય? સાહેબ, મારે કર્મના ઉદય જેવા છે, પતી ગયું, એ ખસી ગયો, નીકળી ગયો, મારો કર્મનો ઉદય છે, સાહેબ શું થાય? આવા નિમિત્ત છે, શું થાય સાહેબ? અરે, સાતમી નરકનો નારકી જીવ આટલી બધી પ્રતિકૂળતાની વચમાં જો સમ્યક દર્શન કરી લેતો હોય અને એને થતું હોય તો તમને આટલી બધી અનુકૂળતા છે ને કેમ ના થાય? એવું નથી કે સુખમાંય ના થાય, દેવલોકની અંદરમાં પણ આટલા દેવોને તમારા કરતાં ઘણા સુખ છે, તો ત્યાં પણ એ સમોષણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા જાય છે મહાવિદ્ય ક્ષેત્રમાં, અને ત્યાં વાણી સાંભળીને એ સમ્યક દર્શન ત્યાંય પ્રગટ કરી લેશે. ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે, ચારે ગતિમાં. તો આપણા જેવા નિમિત્ત બીજી ગતિમાં નથી અને યોગ્યતાય નથી, છતાંય આપણે નથી કરી શકતા. એનું કારણ શું? કે જે આપણને જે મહાત્મ્ય આવવું જોઈએ એ સાચું મહાત્મ્ય આવ્યું નથી. એક સામાન્ય દુનિયાના કાર્ય આવ્યા હોય તો આપણે આપણા ક્રમ છોડી દઈએ છીએ, સાધના ગૌણ કરી નાખીએ છીએ કે તો કાલ થશે, કેમ કે અહીં તો કોઈ કહેવાવાળું છે નહીં, અને પેલું બારમાં કામ બગડે તો બધા કહેવાવાળા ઘણા છે, અને આપણને મહાત્મ્ય બહારના કાર્ય બગડે નહીં એનું છે, આત્માનું કાર્ય બગડે એની અંદરમાં આપણને એનું મહાત્મ્ય હજી આવ્યું નથી. એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એક ભવનું થોડું બાહ્ય સુખ છે પ્રભુ પુન્ના ઉદયનું, પછી 84 લાખ યોનિના જીવો તમે જુઓ, ક્યાં ક્યાં જીવો ઘૂસેલા છે ને ક્યાં ક્યાં કેવા કેવા દુઃખો ભોગવી રહ્યા છે, પરવશપણે કંઈ ચાલતું નથી. વચમાં હમણાં એક ટીવીમાં એક પિક્ચર બતાવ્યું હતું, સત્ય હતું, તો એક કૂતરાને બાંધી અને એને અગ્નિમાં નાખે જીવતાને, અને પાછો પેલો તરફડે એટલે પાછો કાઢે, પાછો પેલો અગ્નિમાં નાખે, પાછો કાઢે, પાછો અગ્નિમાં એને નાખે. પરવશપણે બાંધેલો હતો, ગરીબ ગળામાં દોરી જઈ શકે એવો હતો ને ક્યાંય. આવી અનંત અનંત દુઃખો આપણે ભોગવ્યા છે ચારે ગતિમાં, ભૂલી ગયા છીએ. અત્યારે દુઃખી છીએ, ભૂલી ગયા છીએ. જેને આત્માનું સુખ નથી એ બધાય દુઃખી જ છે પ્રભુ. જેને આત્માના અતિન્દ્રિય આનંદનું સુખ નથી એ બધાય જીવો દુઃખી જ છે. પણ ભ્રાંતિમાં એને માને છે કે મારો સાતાનો ઉદય પુન્નનો ઉદય છે એટલે હું સુખી છું, હકીકતમાં દુઃખી છે. સ્વાધીનતામાં સુખ છે, પરાધીનતામાં દુઃખ છે પ્રભુ. જેટલો ઉપયોગ સ્વને આધીન થઈને પ્રવર્તે તો એ સુખી, અને જે ઉપયોગ પરને આધીન થઈને પ્રવર્તે એ દુઃખી છે. 24 કલાક આપણો ઉપયોગ જોવો કે પરને આધીન થઈને પ્રણમન કરે છે કે સ્વને આધીન થઈને પ્રણમન કરે છે, જોઈ લો, ખ્યાલ આવશે. કૃપાળુદેવ જેવા એમ કહ્યું કે દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવે તો સૌથી અગ્રેસર ભાગે અમે આવીશું. પછી કે અમારે કોઈ ખાવાનું દુઃખ નથી, પીવાનું દુઃખ નથી, સ્ત્રી સંબંધી દુઃખ નથી, ઘર સંબંધી દુઃખ નથી, બહારમાં કોઈ દુનિયાના પદાર્થો સંબંધીનું દુઃખ નથી. અમને દુઃખ એટલું છે કે જ્યાં અમારે ઉપયોગ લગાડવો છે ત્યાં લગાડી શકતા નથી,
અને જ્યાં અમારે ઉપયોગ નથી લગાડવો ત્યાં અમારે લગાડવો પડે છે. આ દુઃખ છે. એટલે વધારેમાં વધારે દુઃખી હોય તો આવી રીતે સમ્યક દ્રષ્ટિ છે. અજ્ઞાની તો ખાઈ પીને જલસા કરે છે તો દુઃખી છે જ નહીં. છોકરાને 4 કલાક 8 કલાક રમાડે, દુનિયાની પ્રવૃત્તિ પ્રવૃત્તિ આખો દિવસ કર્યા કરે, એને તો ખ્યાલ જ નથી કે દુઃખ છે સુખ શું છે આત્માનું. ઉપરની ભૂમિકાવાળા છે, અપ્રમત દશાવાળા, એ તો આત્મામાં જાગૃત હોવાના કારણે સુખી છે. નીચેની ભૂમિકાવાળા અજ્ઞાનના કારણે, બહારના પદાર્થોના સંયોગના કારણે સુખી છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના ઉપયોગના સ્વરૂપમાં લગાડી શકતો નથી એના કારણે દુઃખી છે. એટલે તમે બધા સુખી છો. સુખ છે, આપણે બધા સુખી છીએ. સુખિયા સબ સંસાર હૈ, ખાવે અરુ સોવે, ઓર દુખિયા દાસ કબીર હૈ, ગાવે અરુ રોવે. ભગવાનની ભક્તિ કરે છે અને રડે છે. અને સુખિયા સબ ખાવે ઓર સોવે, બસ. તો આવી દશા આવ્યા વગર કાર્યની સિદ્ધિ ના થાય. દશા ખેંચીને લાવી શકાતી નથી, સહજતાથી આવે છે સાધના દ્વારા યોગ્યતાને અનુરૂપ. દરેક જીવની યોગ્યતા ઉદય એક સરખા હોતા નથી. છતાં જેને આત્માનું કલ્યાણ કરવું છે એ ગમે તેવા ઉદયો કે નિમિત્તો એની વચમાં પણ આત્માનું કાર્ય કરી લેશે. જેને દ્રઢ નિર્ણય અંદરમાં આત્મહિત કરવાનો છે, ગમે તેવા નિમિત્તોની વચમાં રહીને પણ અનિમિત્તિક પરિણામને પ્રગટ કરી લેશે. નિમિત્તાધીન થવાથી નૈમિત્તિક પરિણામ થાય, પણ નિમિત્તના ઉદયમાં નિમિત્તને આધીન ના થાઓ તો અનિમિત્તિક પરિણામ થાય. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ અનૈમિત્તિક છે, અને શુભાશુભ ભાવના પરિણામો બધા નૈમિત્તિક છે. તો દશા વગરનો જીવ સદગુરુનો બોધ સાંભળે તો પણ કાર્યકારી બનતો નથી મોક્ષ માર્ગમાં. કૃપાળુદેવને એમના વખતમાં કેટલા જીવોએ સાંભળ્યા, ઘણા જીવોએ સાંભળ્યા, છતાંય કામ કરનારા જીવો આંગળીના વેઢે ઘણા એટલા જ નીકળ્યા. કેમ એમ થયું? બોધ તો બધાને સરખો જ આપેલો છે, એમ કેમ થયું? તો યોગ્યતાનો અભાવ. જે જ્ઞાની મળ્યા પછી આરંભ પરિગ્રહનું અલ્પત્વ થવું જોઈએ, લોભ ઉપર બ્રેક વાગવી જોઈએ, કષાયો ઉપર બ્રેક વાગવી જોઈએ, વિષયો ઉપર બ્રેક વાગવી જોઈએ, રાગ દ્વેષ ઉપર બ્રેક વાગવી જોઈએ, એ બ્રેક આપણે મારી શકતા નથી. એટલે દશા આવી શકતી નથી. દશા વગરનો જીવ ગમે તેટલો બોધ સાંભળે, સાંભળે સારું છે, ખોટું નથી, પણ એનું કાર્ય થાય નહીં. તો એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ શોભે એટલે કે પરિણામ પામે, નહીં તો એનું પરિણમન થતું નથી. અને આપણે તો ક્રોસ વેન્ટિલેશન છે એટલે અહીંથી સાંભળ્યું અહીંથી નીકળી જાય. કહ્યું તો બહુ કે સારું સ્વાધ્યાયમાં, પણ હવે મને કંઈ યાદ નથી રહ્યું. અને કોઈએ 25 વર્ષ પહેલાં કંઈક ગાળ કે અપશબ્દ દીધા હોય એને તારીખ સહિત સ્થળ સહિત સમય સહિત યાદ છે. એને એવું નથી કે અજ્ઞાન છે ને જ્ઞાન નથી કે એનો ક્ષયોપશમ નથી, ઘણો ક્ષયોપશમ છે. આમાં પાને પાને શું લખ્યું છે, જેને અંદરમાં તાલાવેલી રુચિ છે એને બધો ખ્યાલ આવશે વાંચશે તો. તો આવું જ્ઞાન સંસારના દરેક જીવોને ઓછું હોતું તો હોય જ છે. કરિયાણાની દુકાનમાં તમે જાઓ તો 1000 આઈટમ હોય છે, બધાના ભાવ પેલાને મોઢે,
અને કઈ વસ્તુ ક્યાં છે એ મોટે. અને આપણને તો એક વસ્તુ હોદવીએ તો અડધો કલાક કલાક જાય અને એને ફટ લઈને કાઢી દે. તો ક્ષયોપશમ છે, જ્ઞાનનો ઉઘાડ છે, પણ એને વિપરીત દશામાં એનો ઉપયોગ કર્યો છે. આત્મકલ્યાણના માટે એનો ઉપયોગ એને કર્યો નથી. બોધનું પરણમન થાય તો કાર્યની સિદ્ધિ થાય. સાંભળવાથી કલ્યાણ ના થાય, કાર્યની સિદ્ધિ ના થાય. માત્ર તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. હવે એને તત્વના વિચારો આવે કે હું જે કરું છું એ આશ્રવ અને બંધ છે. જે ભાવ કરું છું સમયે સમયે એનાથી કર્મોના આશ્રવ અને બંધ થાય છે. અને જે પદાર્થો દેખાય છે એ બધા અજીવ છે. જે કંઈ પદાર્થો દેખાય છે એ બધાય અજીવ છે. આપણને તમે, હું તમને જોઉં છું, તમે મને જોવો છો, પણ આ બધા અજીવ છે. શરીર તો બધાના અજીવ છે. એ અજીવમાં જીવે હું પણ જીવ પણ કર્યું, આ હું છું બસ. એટલે તમે સ્વાધ્યાયમાં આવતા પહેલાં ડ્રેસિંગ રૂમમાં જઈને આવો છો, ખ્યાલ આવે છે? હું બરાબર તો છું ને, લાગુ છું તો બરાબર ને, એમ પછી આવો છો. હજી હું પણ પરમાથી ખસ્યું નથી. કેમ નથી ખસ્યું? આટલું બધું બોધ સાંભળવા છતાં કે એના માટે જે આત્માર્થીના લક્ષણો કયા, એ લક્ષણો હજી મારામાં આવ્યા નથી. એનું આ કારણ આ છે. ચેલાથી પુત્રનું એક દ્રષ્ટાંત આવે છે કે એ ઘણી લૂંટફાટ કરતો, હિંસાઓ કરતો, બધી વ્યસને પૂરો. તો એક વખત એ લૂંટ કરીને એક સ્ત્રીને ડોકું ઉડાડીને હાથમાં ધડ લઈ એને દોડતો હોય છે. તો એની પાછળ ગામના લોકો પડ્યા છે પકડવા, અને પોલીસ પડી છે. પેલો દોડતો અંદરમાં જંગલમાં ઘૂસી ગયો, એની પાછળ આ બધા માણસો અને પોલીસો એની પાછળ દોડે છે. ત્યાં આગળ ઊંડા જંગલમાં ગયો તો એક દિગંબર મુનિ ધ્યાનસ્થ દશામાં એને જોવામાં આવે છે. એટલે એને એમ જોયું કે ખરી શાંતિ તો આને છે સાચી. આ પેલા મને પકડવા આવે છે, દોડનારાને નથી અને મને નથી, અને દુનિયામાં બીજે કોઈને નથી, આના જેવી મારે શાંતિ જોઈએ છે. મુનિ તો ધ્યાનમાં બેઠા છે. હવે આની પાસે સમય છે, આની પાછળ માણસો એને પકડવા આવે છે, અને છતાં એને શાંતિને મેળવવાની ભાવના જાગી કે મારે આવી શાંતિ મારે મેળવવી છે. તો મુનિને તલવાર અડાડી થોડી, આમ સમાધિમાંથી જાગૃત કરવા માટે. જો આવા જેવો કામ કરી જાય છે તલવાર. તો મુનિ આંખ ખોલી, ધર્મલાભ. તો કે બા, આમ જોયું બધું હાથમાં, એક હાથમાં સ્ત્રીનું ધડ છે, એક હાથમાં લોહીવાળી ખરડેલી તલવાર છે, એના કપડા ઉપર લોહીના બધા ડાકા છે. મુનિ તો સમજી ગયા એક જોઈને જ કે આ માણસ ખૂન કરીને આવેલો છે, અને એની આંખ ઉપરથી એમ લાગે છે કે આ બધી વાતે પૂરો હશે, બધા લક્ષણો 32 લક્ષણો છે. છતાંય એને જોયું કે આ માણસ ધર્મ લેવા આવ્યો છે, શાંતિ માટે આવ્યો છે, એટલો પાત્ર જીવ છે કે એટલા માટે આવ્યો તો ખરો. તો કે બોલ, તારે શું જોઈએ છે? પછી એને જોયું કે આની પાસે ટાઈમ બહુ નથી, એટલે આને લાંબો બોધ કામ આવ્યો નથી. એક કલાકનો સ્વાધ્યાય આને કામ આવ્યો નથી, અને 2 મિનિટમાં પતી જાય એવું કરવું પડશે. તો કે મને ધર્મ સંભળાવો. ધર્મ કોને કહેવાય? અને ધર્મમાં શાંતિ તમે કહો છો,
તો એ કેવો ધર્મ કરવાથી શાંતિ પ્રાપ્ત થાય? તો એમને ત્રણ શબ્દોમાં બોધ આપ્યો, ઉપશમ, સંવર અને વિવેક. શું બોધ આપ્યો? ઉપશમ, સંવર અને વિવેક. એક એક અક્ષરમાં એની વ્યાખ્યા એને સમજાવી દીધી. ઉપશમ એટલે ઉદયમાં આવેલા કષાયોને સમાવી દેવા, એનું નામ ઉપશમ. સંવર એટલે કર્મનો જે આશ્રવ થાય છે એને અટકાવવા. અને વિવેક એટલે સ્વ અને પરને ભેદ પાડી અને પરમાથી ઉપયોગ ખસેડીને સ્વમાં રાખવું, આનું નામ વિવેક. આટલામાં ધર્મ છે, તો આટલું કામ કરશે તો તારું કામ થઈ જશે. બે જ મિનિટ બોધ મળ્યો, ઉપશમ, સંવર અને વિવેક. પાછો પેલો દોડી અને જંગલની અંદરમાં ઊંડે ઊંડે જતો રહ્યો. માણસો પાછળ પકડવા આવે છે, એ ઊંધી દિશામાં ઊંડો જતો રહ્યો. માણસો બીજી દિશામાં ગયા, છૂટા પડી ગયા બધા. હવે એક જગ્યાએ થાક્યો છે ખૂબ દોડીને, હવે એક જગ્યાએ ઊભો છે. હાથમાં એક સ્ત્રીનું માથું છે, એક હાથમાં તલવાર છે, શરીર લોહીથી ખરડાયેલું છે અને ચિંતનમાં ચડ્યો, ઉપશમ, સંવર અને વિવેક એટલે શું? એક એક શબ્દમાં આ બોધ તો મળી ગયો, હવે આના કષાય મંદ પડી ગયા છે અત્યારે. હવે એના પોતે જે જે કંઈ કાર્યો જિંદગીમાં કર્યા છે એનો એને પસ્તાવો થયો છે અને હવે એને છોડીને આત્મકલ્યાણ કરવાની તીવ્ર જિજ્ઞાસા જાગી છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતર શોધ. આ જિજ્ઞાસુ પણ એનામાં આવી ગયું. હવે એના ઉપર વિચાર કરે છે કે ઉપશમ એટલે શું? તો કે વાળી લેવાય તેવી આત્મદશા થવી, તે કષાયો ઉપર કંટ્રોલ કરવો, કષાયોને આધીન થઈને વર્તવું નહીં, રાગ દ્વેષની તીવ્રતા કરવી નહીં, ક્રોધ, માન, માયા, લોભને અંદરમાં કાબૂમાં રાખવા, ગમે તેવા નિમિત્તો ઉદય હોય તો પણ તીવ્ર પ્રમાણે નિર્ધ્વંસ પરિણામ આપણા થવા જોઈએ નહીં. અને ત્યાં પ્રભુ કેટલા નિર્ધ્વંસ પરિણામ કર્યા છે, આ સ્ત્રીનું મારીને તું આવ્યો છું અને અત્યાર સુધી તે કેટલાને રંજાડ્યા છે, કેટલાને માર્યા છે, કેટલી લૂંટફાટો કરી છે, કેટલા કેટલા પાપો કર્યા છે, હવે એને પસ્તાવો થાય છે. તો કર્મ સિદ્ધાંતનો એક નિયમ છે કે તમારા જે આવા પ્રકારના ભાવ થાય છે ત્યારે સત્તામાં જે તમે કર્મ બાંધ્યા છે એનું સંક્રમણ થઈ જાય છે, અશુભ કર્મો એ શુભરૂપે પરિણમી જાય છે. અને ઘણી વખત શુભ પરિણામ થયા હોય તો પરિણામની વિકૃતિના કારણે અશુભરૂપે પણ એનું પરિણમન વિશેષ થઈ જાય છે. પરિણામ અનુસાર સંક્રમણ થાય છે અને સ્થિતિ અપકર્ષણ અને ઉત્કર્ષણ થાય છે. સ્થિતિ ઘટીએ છે અને વધે છે, સારાની ને ખોટાની બેય નહીં, પાપની ને પુણ્યની બેય નહીં. તો ચિંતનમાં છે સંવર, એટલે આ રાગ દ્વેષના ભાવો કરીને કર્મનો આશ્રય કરું છું, હવે મારે આને અટકાવવા છે. હવે સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. હવે એને પોતાના પાપો ઉપર પશ્ચાતાપ થાય છે. બોધની અંદરમાં એનો ઉપયોગ રમી રહ્યો છે. હવે મારે નવો આશ્રવ બંધ થવા દેવો નથી, હવે નવા કષાય ભાવ થવા દેવા નથી. જેટલા જૂના છે એનું ફળ હું ભોગવી લઈશ, પણ હવે નવા થવા દેવા નથી. અને ઉપશમ સંવરનું બળ વધ્યું એટલે એને અંદરમાં વિવેક જાગ્યો સાચો, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરગણા છે, રાખું કે એ પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. રમણ મહર્ષિને આટલું હું કોણ છું એના આધારે કામ થયું છે એનું. રમણ મહર્ષિ મંદિરના ભંડકિયામાં ત્રણ દિવસ, ઘણા દિવસ સુધી
ખાધા પીધા વગર આના ઉપર જ એનું ચિંતન ચાલ્યું. તો વિવેક, સ્વ અને પરનો વિવેક, જડ અને ચેતનનો વિવેક, પરમા સ્વપણાની માન્યતા થઈ છે, હવે એનો એને ત્યાગ થાય છે. અને સ્વમાં સ્વની માન્યતા થઈ, પરના પરમા સ્વપણાની માન્યતાનો એને ત્યાગ થયો, ત્રણ દિવસ ઊભો છે એક જ જગ્યાએ ચિરાચી પુત્ર, શરીર લોહીથી ખડાયું છે તો એના ઉપર મકોડાના કીડાઓ ચડવા માંડ્યા છે અને શરીરને ફોલી ખાય છે, છતાં એનો દેહાધ્યાસ છૂટી ગયો છે, શરીર બાજુ એનો ઉપયોગ નથી, એના ઉપયોગમાં ચિંતન ચાલે છે. ઉપશમ, સંવર અને વિવેક, આટલામાં ધર્મ છે, તું આટલો કરીશ તો તારું કામ થઈ જશે. આ ગુરુની આજ્ઞા છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે એને સાધના કરી છે ત્રણ દિવસ સુધી. હવે પૂર્વના દોષોનો પશ્ચાતાપ થયો છે, નવા દોષો ના થાય એનો દ્રઢ નિર્ણય કર્યો છે અને સ્વ પરના ભેદ વિજ્ઞાનનું અંદરમાં ચિંતન ચાલે છે. એટલે વૈરાગ્યનું બળ વધ્યું, ઉપશમનું બળ વધ્યું અને તત્વની યથાર્થતાનો પુરુષાર્થ એનો જાગ્યો, ચાલુ થયો. ત્યાં જ એને અંદરમાં આત્મજ્ઞાન થાય છે. ત્યાં આગળ એને આત્મજ્ઞાન થાય છે અને દેહ છૂટીને એ સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી બે પંદર પાંચ ભવની અંદરમાં એ મોક્ષે જશે. તો આવા ચોર, લૂંટારા, ડાકુઓ પણ જ્ઞાની પુરુષનો બોધ સાંભળી અને કાર્ય કરી લે છે. એક લૂંટારાને ગુરુ કરવાનો ભાવ થયો કે કંઈક ગુરુ તો કરવા જોઈએ, નુગરા તો નહીં રહેવું જોઈએ. તો કોઈએ કહ્યું કે ભાઈ તું જંગલમાં જ્યાં રહે છે, લૂંટફાટ કરે, દારૂ પીવે, ચોરી કરે, વ્યભિચાર કરે, બધી સાથે વેસને પૂરો. તો જંગલની અંદરમાં એક સાધુ મહાત્મા એકાંતમાં ધ્યાનની સાધના વિશેષ કરતા હોય છે, આત્મજ્ઞાની પુરુષ છે, એની પાસે જાય છે. એને કહે છે કે મેં આજ દિન સુધી કોઈને ગુરુ કર્યા નથી, પણ હું તમને ગુરુ કરવા માટે આવ્યો છું અને તમે મારા ગુરુ થાઓ. તો ગુરુએ આમ જોયું કે આ બધી 64 લક્ષણવાળો પુરુષ છે, આ બધા લક્ષણો પૂરા છે આનામાં. તેને પૂછ્યું તું શું કરે છે? તો કે બાપજી મારો ધંધો તો ચોરી અને લૂંટફાટનો છે. મારો ધંધો શાનો છે? ચોરી અને લૂંટફાટનો ધંધો છે. બીજું તું શું કરેશ? તો કે પૈસા આવે એમાંથી હું પછી બારમાં જઈને દારૂ પીઉં છું અને માંસે ખાઉં છું, બધું કરું છું, જુગારે રમું છું, સાતે વેસનનું હું સેવન કરું છું. કે પણ કે મેં તમને ગુરુ કર્યા છે, તમારી આજ્ઞા પ્રમાણે હું રહીશ, પણ આ તમે જે કહેશો એ કરીશ, પણ આટલા પાપ છે એમાં હું એક હું નહીં છોડું, આ શરત મારી છે. તો કે કઈ વાંધો નહીં, ખટકશે તો અટકશે, મને શું વાંધો છે, પણ એટલું કામ કર કે મારી હાજરીમાં તારે કોઈ પાપ નહીં કરવાનું. હું ના હો તારે જે કરવું કરજે, પણ મારી હાજરી હોય ત્યાં તારે કોઈ પણ પ્રકારના પાપ કે દોષો હિંસા જૂઠ કરવાનું, વ્યસનો કોઈ કરવાનું નહીં. તો કે બાપજી કબૂલ છે. અને આ બધા ક્ષત્રિયો હોય છે, વાણિયા હોય તો બારી બારણા ખુલ્લા રાખે, પાછા વાર તહેવારે છૂટ, વાર તહેવારે છૂટ, દાડે પવાડે છૂટ, બધી ઘણી છૂટો રાખે ક્ષત્રિય. તો નિયમ લઈ અને દારૂના પીઠામાં જાય છે. દારૂના પીઠામાં જાય છે. હવે સાયકોલોજી નિયમ છે કે જેને તમે ભૂલવાનો ટ્રાય કરો એ વધારે યાદ આવે. ખ્યાલ આવે?
એટલે એને એમ કે મારા ગુરુને હવે યાદ કરવા જ નથી, કેમ કે ગુરુને યાદ કરીશ તો મારા ત્યાં કામ થશે નહીં. હવે જેમ જેમ ભૂલવા મથે છે એમ એને ગુરુ સામે દેખાય છે. અને આને પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી તમારા દર્શન થાય કે તમે હોય સામે તો મારે પાપ કરવું, તો એ 3-4 કલાક પીઠામાં, દારૂના પીઠામાં, દુકાનમાં બેસી રહ્યો પણ દારૂ પી શક્યો નહીં, એને નિયમ તોડ્યો નહીં કે નહીં મારા ગુરુ સામે છે, મને દેખાય છે, તમારે દારૂ પીવાય નહીં. ચોરી કરવા નીકળ્યો રાતે તો ત્યાં આગળ પણ ગુરુ એને જેમ મને હવે ગુરુ દેખાય નહીં ભાવ કરે એમ ગુરુ સામે એને દેખાતા જાય. ચોરી ના થઈ, લૂંટફાટ ના થઈ, કોઈ પાપ ના થયા. 8 દિવસ થઈ ગયા, 10 દિવસ થઈ ગયા, 1 મહિનો થઈ ગયો. ઓહો, હવે આપણો ધંધો કેમ ચાલશે, આપણું ગુજરાન કેમ ચાલશે એને ફિકર થવા માંડી. ભલે મરી જવું પણ મારે પ્રતિજ્ઞા તો છોડવી જ નથી, આવો એને અંદરમાં દ્રઢ નિર્ણય કર્યો છે. પછી ગુરુ પાસે જાય છે કે પ્રભુ તમે કેવું જાદુ કર્યું છે કે હું કોઈ પાપ નથી કરી શક્યો, 1 મહિના સુધી તમે ભલે અહીં બેઠા હશો પણ મને તો તમે 24 કલાક દેખાવ છો, એટલે આટલા વખતથી હું પાપ કંઈ કરી શક્યો નથી. તો ગુરુએ કહ્યું કે તું 1 વખત મને મળ્યો અને ત્યાં દ્રઢતા કરી તારા પાપ છૂટી ગયા, તું કાયમ માટે મારી સાથે તો તારું કેવું થાય? તો કે બાપજી આથી તમારા સાથે. અને એ વાલિયામાંથી વાલ્મીકિ થાય છે અને અત્યારના જીવો વાલ્મીકમાંથી વાલિયા થઈ ગયા છે. પહેલાંના જેમ પહેલાં નાના હતા ત્યારે આપણે કેવા હતા? વાલ્મીકિ જેવા હતા. અને મોટા થયા એટલે કેવા થઈ ગયા? વાલિયા લૂંટારા જેવા થઈ ગયા. બસ ગુરુ આજ્ઞા, ગુરુ આજ્ઞાનું પાલન કર્યા વગર કોઈ પણ જીવ આત્મકલ્યાણ સાધી શકે નહીં સાચું, ગમે તે હોય. મૂંગા વાચા પામતા પંગુ ગીરી ચડી જાય, ગુરુ કૃપા બળ ઓર હૈ અંધા દેખતા થાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. કોઈ પણ એક સત્પુરુષને શોધ અને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્ત્યો જા, અને પછી જો તને મોક્ષ ના મળે તો તું મારી પાસેથી લેજે. એક સત્પુરુષને શોધ અને એના ચરણકમળ સર્વ અર્પણ કરીને વર્ત્યો જા. એટલે ધન સે મન સે સબ સે ગુરુદેવ કિયા ન સ્વયાત્મ બસે, તબ કારજસી ધબને અપનો રસયામૃત પાવહિ. આ અર્પણતાનો અને આજ્ઞાંકિતતાનો માર્ગ છે, અર્પણતાનો અને આજ્ઞાંકિતતાનો માર્ગ છે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ, આત્મ અર્પણ આનંદ ઘન પદ રે. તો જ્યાં સુધી એવા આત્મજ્ઞાની ગુરુની નિશ્રામાં આજ્ઞા પ્રમાણે આપણે નહીં ચાલીએ ત્યાં સુધી આ સંસારના પરિભ્રમણ અને દુઃખોનો અંત આવે એવો નથી. પૂર્વનું થોડું પુણ્ય છે તો થોડા એક ભાવમાં જલસા કરવા તો કરી લો, મનુષ્ય ભાવમાં છો ઠીક છે, પણ એ જલસા કરવામાં પાપાશ્રવ જ થવાનો છે. જે કંઈ તમે પ્રવૃત્તિઓ કરશો સુખ મેળવવા માટે એમાં બધાના પાપાશ્રવ જ થવાનો છે, કેમ કે અજ્ઞાનમય પ્રવૃત્તિઓ છે. અને સૌથી મોટામાં મોટું પાપ તો મિથ્યાત્વનું છે, એ તો એમને મકબંધ પડ્યું છે. બીજા પાપ મિથ્યાત્વના પાપની અપેક્ષાએ બહુ અલ્પ છે. કોઈની હિંસા કરો એ પાપ અલ્પ છે, જૂઠું બોલો એ પાપ અલ્પ છે, ચોરી કરો એ પાપ અલ્પ છે,
કુશિલનું સેવન કરો એ પાપ અલ્પ છે, પરિગ્રહની મૂર્છા રાખો એ પાપ પણ અલ્પ છે, અને આ બધાય પાપનો બાપ મિથ્યાત્વ છે, પાપનો બાપ મિથ્યાત્વ છે. તો આવા કોઈ સત્પુરુષની નિશ્રામાં આજ્ઞાંકિતપણે જીવ રહે તો જ એ સાચું કલ્યાણ સાધી શકે. બાકી સ્વચ્છંદપૂર્વક વર્તનારો જીવ ક્યારેય આત્માનું કલ્યાણ કરી શકે નહીં. પોતાની કલ્પના અનુસાર ચાલે કે માને કે શ્રદ્ધે, એનાથી કલ્યાણ થાય નહીં. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખીઓ કારણ ગણી પ્રત્યક્ષ, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. અલ્પ પ્રયાસમાં જતા રહે. એ મહાત્મ્ય આવ્યું નથી. અને જેને સદગુરુ કરવાના ભાવ જાગ્યા એને સાચા સદગુરુ મળ્યા નહીં, કેમ કે એનું પુણ્ય નહોતું. અને સાચા સદગુરુ હતા એને કોઈએ માન્યા નહીં, અકાળ એવો છે. અને સાચાને કોઈ પડી હોતી નથી કે આ મારો શિષ્ય છે, ભક્તિનો કરતા છે, માટે મારો છે. એને કોઈ લૌકિક લાભ તો લેવાના નથી. એ તો જાણે છે કે મારું કલ્યાણ તો મારા સ્વરૂપના આશ્રય છે, શિષ્યોથી નહીં કે દુનિયાના બીજા પદાર્થોથી પણ નહીં. મારે મારા પરિણામ નિર્મલ રાખવા અને મારો ઉપયોગ મારા આત્માને આશ્રય પ્રવર્તે તો જ મારું કલ્યાણ છે, બીજાથી મારું કલ્યાણ છે જ નહીં આવું એને હોવાના કારણે. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પ્રહ છો, જેથી હું મન વચન કાયની એકાગ્રતાથી આપના ચરણાંગમાં નમસ્કાર કરું છું. કોઈ પણ પ્રકારની વાંછા શિષ્યો પાસે હોય એ ગુરુ સાચા નથી. કોઈ પણ પ્રકારની વાંછા રાખે એ ગુરુ સાચા નથી. ગુરુ નિષ્પ્રૂ હોય હંમેશા. આપણે કલ્યાણ કરવું છે તો આપણે એમને અર્પણ થવું જરૂરી છે. જો અર્પણ થાય તો જ એ આજ્ઞાંકિત થઈ શકે. અને આજ્ઞાંકિતને અર્પણતા સાચી આવે તો શિષ્ય સાચો છે, ગુરુ સાચા છે, તો એનું કામ થઈ જશે. ગુરુ સાચા હોય અને શિષ્ય પણ સાચો હોય અને આ જીવ આજ્ઞાંકિતતામાં વર્તે તો અવશ્ય એનું કલ્યાણ થાય ને થાય. આ બાજુ લોખંડ હોય અને આ બાજુ પારસમણી હોય અને પારસમણી લોખંડને અડે તો એનું સોનું થાય ને થાય. ના થાય તો કાં તો પારસમણી ખોટું ને કાં તો લોઢું ખોટું. પારસમણી પથરાને અડે તો સોનું નહીં થાય, અને લોખંડ પારસમણી સિવાય ગમે એને અડશે તો એનું સોનું નહીં થાય. બંને સાચા જોઈએ. ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, દોનો બાપડે બુડ ગયે બેઠ પથ્થર કી નાવ. ગુરુ તો બધું એનું છે એ મૂકીને બેઠા છે. એને તો દુનિયાનો કોઈ પદાર્થ આત્માને હિતકારી નથી એવો દ્રઢ નિર્ણય અનુભવાત્મક રીતે વર્તે છે. એટલે એનો ઉપયોગ ક્યાંય આકર્ષણ પામતો નથી બાહ્ય સુખો કે બાહ્ય પદાર્થોમાં. છ ખંડનું રાજ હોય તો એને તૃણ વધ કરીને નીકળી ગયા છે. તો આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, ત્યારે સદગુરુનો બોધ એને સહાયકારી થાય છે, લાભકારી થાય છે, એના દ્વારા એનું પરિણામ આવે છે, નહીં તો આવતું નથી. એ બોધ મળ્યો તો શું થાય? હવે તો એને હવે હું આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અજ્ઞાન ભાવથી કર્મનો કર્તા અને ભોગતા છે, જ્ઞાન ભાવથી પોતાના જ્ઞાન ભાવનો અને આનંદ ભાવનો પરિણામનો કર્તા અને ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ બધાનો એને સમ્યક નિર્ણય થઈ
અને એ જીવ મોક્ષ માર્ગમાં ક્રમે ક્રમે આગળ વધતો જાય છે. પછી છ પદનો બોધ છે, આ પતી જાય પછી છ પદનો બોધ છે. તો આવી સુવિચારના શેની દશા પ્રગટે છે, જેનામાં પાત્રતા છે એને બોધ બધાએ સાંભળે છે. સ્કૂલની અંદરમાં શિક્ષક વિદ્યાર્થીઓને 50નો ક્લાસ હોય તો બધાને સરખું જ સમજાવે છે, છતાંય રિઝલ્ટની અંદરમાં આટલી બધી તરતમતા ફેરફાર કેમ હોય છે? બસ એક સરખું સમજાયું છે. તો જેને જેવું ગ્રાસ્પિંગ કર્યું અને જે પ્રકારનો પુરુષાર્થ કર્યો એનું ફળ એને મળ્યું. બસ તે બોધે સુવિચારના, સુવિચારણાની શ્રેણી જ્ઞાની પુરુષના બોધના આધારથી થાય છે. શ્રુતનું અવલંબન 12મા ગુણસ્થાનકના અંત સુધી છે. શ્રુતનું અવલંબન અબુદ્ધિપૂર્વક છે, શ્રેણીમાં જીવ છે, છતાંય ત્યાં અવલંબન છે. તો એ અવલંબનનો આધાર લઈને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ શોભે અર્થાત પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. સુવિચારની શ્રેણીઓ પ્રગટે અંદરમાં. હવે સ્વ પરનો એને નિર્ણય થાય. નિજ કો નિજ પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. જ્યાં સુધી કોઈ પણ પરમાં સ્વપણાની માન્યતા છે ત્યાં સુધી આત્માનો હિત થઈ શકે નહીં. કોઈ પણ પર અને આત્મા સિવાય આખું જગત પર છે આપણા માટે. આપણા આત્મા સિવાય આખું જગત પર છે, અને એ પર સાથે કોઈ પણ પ્રકારનો તમે સંબંધ જોડશો તો તમને અંદરમાં વિભાવ જ થવાનો, દુઃખ જ થવાનું. વિભાવે જ દુઃખ છે. પર સંબંધ બંધ દુઃખ કારણ, કરત અહિત ભારી. ઓ સ્વામી કરત અહિત ભારી, પરમ બ્રહ્મ કા દર્શન, પરમ બ્રહ્મ કા દર્શન, ચૌગતિ દુઃખ હારી. ઓમ જય જય અવિકારી. પર સંબંધ બંધ દુઃખ કારણ, અને આ કે ઓળખાણ મોટી ખાણ છે. ઓળખાણ મોટી, બધાના સંબંધ જેટલા હોય, તમે સાહેબ ગમે તે ગામમાં ગમે તે દેશમાં જાઓ, મારું નામ આ કાર્ડ આપો તમારે, તમારું કામ થઈ જશે. એટલે પણ તારું કામ થયું કે નહીં મોક્ષ માર્ગનું એ તો એમ નક્કી કર. આ કાર્ડ લઈને કોઈ 25 વર્ષ પછી આવશે તો તું હોધ્યો નહીં જડે. આ કાર્ડ લઈને કોઈ 5-25 વર્ષ પછી આવશે તો આ ભાઈ ક્યાં છે, તો કે ભાઈ હવે એનો પત્તો નથી, ક્યાં કાંઈથી મરી ગયા, પછી ક્યાં ગયા હોય તો ખબર નથી એમને. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. એક ભાવ 5-25 વર્ષ જીવવાનું છે, એમાં જીવ કેટલા તોફાને ચડેલો છે જો વિચાર કરજો. કોણ આને છોડાવે, કોણ આને પાછો ફેરવે, કોણ એના આત્માનું કલ્યાણ કરી શકે? જીવ પોતે જાગે તો જ કામ આવે. જાગી જો ને જીવ લડાતું, એકલો આવ્યો એકલો જાઓ. તો આ બોધના આધારે સુવિચારણા શ્રેણી કેમ પ્રગટતી નથી? કે આપણામાં આત્માથીના ગુણો જે પ્રગટ થવા જોઈએ એ થયા નથી. જો પરિણામ થાય તો એનું ફળ સુખ આવ્યા વગર રહે નહીં, એના દુઃખો દૂર થયા વગર રહે નહીં, એને આત્મિક સુખની પ્રાપ્તિ થાય. અને બહારના ગમે એટલા દુઃખો હોય તો પણ એના સુખમાં બાધક ના થાય, આત્મિક સુખમાં.
એનું નામ સુખી છે. જ્ઞાની સુખી છે, અજ્ઞાની કોઈ સુખી નથી. પ્રભુ પુણ્ય ઉદયવાળા વધારે દુઃખી છે. પાપના ઉદયમાં તો હજી ભગવાન સાંભળે, પણ પુણ્ય ઉદયમાં કોઈને સાંભળવા, અને સાંભળે તો કેવા આમ અગરબત્તી કરે, જય ભગવાન જય ભગવાન જય ભગવાન. એક વખત હું મોર્નિંગ વોકમાં નીકળેલો તો એક ભાઈ ત્રાજવાને અડાડે અગરબત્તી, ત્રાજવાને અને કાટલાને અડાડે અગરબત્તી. તો મને થયું કે લાવાને પૂછ્યું તો ખરો. મેં કીધું આ ત્રાજવાને કેમ ભાઈ તું અગરબત્તી અડાડે, આનાથી શું તને લાભ થાય? તો કે સાહેબ તમને નવા છો, તમને ખબર નથી કે આને અડાડે તો આખો દિવસ ઊંચા નીચા થયા કરે, તમારો ધંધો ચાલે. ત્રાજવા ઊંચા નીચા થયા કરે, તમારો ધંધો એટલે કરે છે. ભગવાનને આમ કરે, પણ માગે શું? અહીં ગરાગી વધારે થાય ને ધંધો સારો ચાલે એ જ, બીજું કંઈ નહીં. ભગવાને અંદરમાં હસે છે કે હવે આને જે પુણ્યના ઉદય છે એટલું મળવાનું છે, એથી વધારે તો મળવાનું નથી. આખા અગરબત્તીના પેકેટના પેકેટ મારા ઉપર સળગાવીને મૂકીને બાળી નાખે તો કે આનું કંઈ થવાનું નથી. આ જ મિથ્યાત્વ છે. ભગવાન પાસે કંઈક માગીએ અને ભગવાને કંઈક આપ્યું કે કોઈ દેવદેવીએ કંઈ આપ્યું એમ માનવું, એ બધું મિથ્યાત્વ છે. જે કંઈ મળ્યું છે તારા પુણ્યના પ્રતાપે પ્રભુ તને મળ્યું છે, અને એ પુણ્ય પતી ગયું એટલે પછી જે છે એ જતાય વાર લાગશે નહીં. લાલુભાઈ યાદવને યાદ કરો. લાલુ યાદવ બિહારનો પ્રમુખ હતો, વડો પ્રધાન, અને અત્યારે ક્યાં છે? આ કાળની વાત છે, આગલા કાળની વાત. અત્યારના દ્રષ્ટાંત જોઈ લો, જેલમાં છે. જેલમાં સગવડ મળે લઈને બે માણસોને ગુનો કરીને જેલમાં દાખલ કર્યા. જેલમાં તો સગવડ મળે નહીં તો એના રસોઈઓને માલિશ કરવાવાળાને રોજ જોઈએ, તો રસોઈઓને માલિકવાળાને એને એની પાસે કંઈક ગુના કરાયા અને એને જેલમાં પુરાવી દીધો, અને આ જેલમાં એની સેવા કરે તો પેલાને ખબર પડી ગઈ પેલા કોર્ટવાળાને, તો એને જુદો કરાવી દીધો. પાપનો ઉદય આવે છે ત્યારે કોઈ વસ્તુ કામ આવતી નથી પ્રભુ. હવે અત્યારે લાલુભાઈને ફોન કરો કે સુખી છો કે દુઃખી, પુણ્ય પૂરું થઈ ગયું પછી પ્રભુ કોઈ કામ નથી આવતું. અને પુણ્યનો ઉદય હોય તો શું થયું? મુકેશ અંબાણીને હૃદયમાં બેસીને જુઓ કે સુખી છે કે દુઃખી. કૃપાર્દેવ ચક્રવર્તીના હૃદયમાં બેઠા અને જોયું કે લાવ જોવું તો ખરો કે કોણ કોણ સુખી છે. તો ચક્રવર્તીના હૃદયમાં બેઠા તો એને શું દેખાણું? બાપડો બહુ દુઃખી. ઓહો, કેવો બાપડો, બહુ દુઃખી. કેમ? કે એને છ ખંડનું રાજ પણ ઓછું પડતું હતું. એને એમ થયું કે છ ખંડના રાજા ચક્રવર્તી તો અનેક થઈ ગયા, હું 12 ખંડ, અને એમાં એમાં બીજા 6 ખંડ જીતવા નીકળ્યો અને ચર્મરત્ન સમુદ્રમાં ડૂબ્યું, અને એ રૌદ્ર ધ્યાન, તીવ્ર રૌદ્ર ધ્યાન યુદ્ધના ભાવમાં હતો, એ મરીને 7મી નરકમાં ગયો. શુભમ ચક્રવર્તી 7મી નરકમાં ગયો. તત્વાસૂત્રમાં સૂત્ર છે કે બહુત આરંભ પરિગ્રહત્વાત નરકાદી ગતિસુ. જે જીવો વધારે આરંભ પરિગ્રહમાં ગળાડૂબ ડૂબેલા છે એ નરક ગતિનો આયુષનો બંધ પાડી દેશે. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો, આગળની વાત આપણે અન્ય સમયે વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું ધોક. નવ નમસ્કાર મહામંત્ર.
सुखधामयनन्त सुशान्त चहे दीन